गुड़ा तथा वीरपुर ग्रामजनों द्वारा सस्ता अनाज की दुकान संचालकों द्वारा ग्राहकों साथ असभ्य वर्तन विरोध में अधिक निवासी कलेक्टर ने आवेदन पत्र पाठ तो आम छोटा उदयपुर तालुकाना गुड़ा तथा वीरपुर ग्रामजनों गुड़ा गामे आवेला सस्ता अनाज की दुकाने थी पुरवठा विभाग द्वारा आपवामां आवतो अनाज नो जत्थो आपवामां आवे छे। परंतु गुड़ा गामना सरकारी दुकान संचालक द्वारा ग्रामजनों साथे असत्य वर्तन करी ओछू अनाज आपी वधारे नाणा वसूलात करी बहन दीकरीओ साथे असभ्य वर्तन करातो होवाथी ग्रामजनों द्वारा निवासी कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्यो हतो। હવે જે ગુડા ગામની સમસ્યા અમે હલ કરવાયા છે, કલેક્ટરને આવેદન પત્ર આપી, આજનો મોજુદ દાખલો છે કે જે સરકારી અનાજ છે કર્મચારી છે રાઠવા સમજુભાઈ ગમજીભાઈ, એ અવારનવાર દારૂ પીને ત્યાં બે જ અનાજ આપવા, એટલે અમારા જે ગુડા ગામના છે એ લોકો ખેતી કામ કરતા હોય છે ઘણા ખરા, એટલે જે એમના લેડીઝ જે બૈરાઓ છે એમની એસીસીને મોકલે છે તો એની જોડે અવ્યવહાર કરે છે। ખરેખર આ નહીં થવું જોઈએ। અને ખરેખર તો એમને જે સરકારી અનાજ આપે છે તો 10 કિલો ચોખા હોય કે 15 કિલો મારો ટાર્ગેટ પ્રમાણે, તો એ લોકો 10 કિલો ચોખા લખે છે અને 7 કિલો આપે છે। જો 15 કિલો ઘઉં આપતા હોય તો એ લોકો આપીને પણ ઓછું લખે છે, અને જે કૂપન એમની આપે છે કૂપન આપી અને પાછા લઈ લે છે। અને ખરેખર એમની જોડે અત્યાચાર ને અન્યાય થવાયો છે। એટલે જે ગુડા ગામના એરેસો આવેદનપત્ર કલેક્ટરને આપવા આવ્યા છે કે જે છે એમની કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, અને જે પણ અમારો દુકાનદાર જ્યાં સુધી નવો કોઈ શિફ્ટ નહીં થાય ત્યાં સુધી અમે અનાજ લેવા નહીં જઈએ, આવું ગ્રામજનોનું કહેવું છે। અને ખરેખર ઉપરથી ધમકી આપી છે એ લોકો કે તમારે જ્યાં થાય ત્યાં કરી લો। તો અમે જે આદિવાસી કોઈ જગ્યાએ જતા નથી એનો મતલબ એવું નથી કે અમે મજબૂરીમાં બેહી રહ્યા છે। ખરેખર સરકાર અને કલેક્ટરને અમારે આવેદનપત્ર આપ્યું છે કે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એવી અમારી છે। અમારી સરકારી દુકાન છે, વ્યાજબી ભાવે દુકાન છે સરકારી, એ દુકાનમાં બહુ કૌભાંડ થાય છે, અને અમે જ્યારે પણ જઈએ ત્યારે ગારો બોલે છે અને પૂરતું અનાજ નથી આપતો, જે લખેલું હોય કૂપનમાં એના કરતાં ઓછું આવે છે અને રેશન કાર્ડમાં પૂરું લખે છે, અને જ્યારે મન ફાવે ત્યારે એ દુકાન ખોલે અને બેન દીકરીઓ સામે જેમ તેમ જેમ